नवसारी खाते आजादी का अमृत महोत्सव अंतर्गत उज्ज्वल भारत उज्ज्वल भविष्य वीजळी महोत्सव नु आयोजन ऊर्जा अने पेट्रोकेमिकल विभाग गुजरात सरकार द्वारा करवामां आव्युं हतुं। सरकार नी विद्युत क्षेत्र नी अभूतपूर्व सिद्धिओ ने जन जन सुधी पहोंचाड़वा माटे वीजळी महोत्सव नु आयोजन करवामां आव्युं छे। नवसारी रामजी मंदिर हॉल खाते ऊर्जा मंत्रालय द्वारा राज्य अने केन्द्र सरकार वच्चेना सहयोगथी उजवणी करवा अने उज्ज्वल भारत भविष्य पवारनी वडपण हेठळ पावर सेक्टरनी मुख्य सिद्धिओ प्रकाशित करवामां आवी हती। आ कार्यक्रम जिल्ला पंचायत प्रमुख भिकुभाई आहिरना अध्यक्षस्थाने तेमज जलालपोरना धारासभ्य आरसी पटेलनी प्रेरक उपस्थितिमां योजायो हतो। सरकारनी विद्युत क्षेत्रनी अभूतपूर्व सिद्धिओने जन जन सुधी पहोंचाड़वा माटे वीजळी महोत्सवनुं आयोजन करवामां आव्युं छे अने छेल्ला 5 वर्ष दरमियान नवसारी जिल्लामां 8456 गरीब लाभार्थीओने घर વપરાશના વીજ જોડાણો વિનામૂલ્યે આપવામાં આવ્યા છે। ખેતી વિષયક વીજ જોડાણ સાગરખેડુ સાથે અન્ય યોજનામાં 23332 જોડાણો આપવામાં આવ્યા છે। આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજરોજ આપણે નવસારી ડિસ્ટ્રિક્ટમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી વીજ મહોત્સવનો કાર્યક્રમ ઉજવી રહ્યા છે। આ વીજ મહોત્સવનો કાર્યક્રમ આપણા ડિસ્ટ્રિક્ટમાં આજે નવસારી ખાતે અને પરમ દિવસે એટલે કે 29 તારીખે ચીખલી ખાતે યોજાવાનો છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતે સુપ્રગતિ કરી અને 2047 સુધીમાં આપણા ઊર્જા ક્ષેત્રે ભારતનું શું લક્ષ્ય હશે એ પ્રસ્થાપિત એ દર્શાવવાનો છે। આમાં વિવિધ યોજનાઓ દ્વારા આપણે નવસારી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં આપણે 50 સબસ્ટેશનો ઊભા કર્યા છે। એ સિવાય DDUJGY હેઠળ સ્કીમ હેઠળ આપણે રૂરલ સેક્ટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે, જેમાં 1000 કરોડ જેવાનો ખર્ચ હતો, હું એપ્રોક્સિમેટ માંગુ છું। એ સિવાય આપણે પીએમ કુસુમના 24 કનેક્શનો આપણે નવસારી જિલ્લામાં આવ્યા છે કે જેમાં ઓફગ્રીડ કે જ્યાં વીજળીની લાઈન પહોંચી નથી શકતી એવા એરિયામાં ઓફગ્રીડ પાવર સપ્લાય સોલરથી આપણે ચાલુ કર્યા છે। એ સિવાય આપણે DISS સ્કીમ હેઠળ જુદા જુદા જે મતલબ જે નળતરરૂપ વીજ લાઈનો હોય એને સરકારી ખર્ચે આપણે ખસેડ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના જે ઉદ્યોગો છે, ઉજ્જવળ ભારત ઉજ્જવળ ભવિષ્યના આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજે નવસારીમાં વીજ ઉત્સવ સમારંભ રાખવામાં આવ્યો। તેમાં ગુજરાતની સિદ્ધિ, ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપની દેશમાં પ્રથમ છે, રિન્યુઅલ એનર્જીબલ વિકાસમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે, દેશમાં સૌથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ 27% પણ વધુ કેપેસિટી ધરાવતું માત્ર ગુજરાત રાજ્ય છે, છેવટે નવસારીમાં જે પૂર આવ્યું તે વખતે જે વીજ પુરવઠો ખોરવાયો હતો તેમાં યુદ્ધના ધોરણે વીજ કર્મચારીઓએ આપણને સમગ્ર પાછું ધમધમતું નવસારી શેર કરી દીધું અને ખૂબ સરસ કામગીરી કરી છે, જે સરાહનીય છે। વીજ પહેલાંના જમાનામાં વીજળી આપણને નહીં મળતી હતી, હવે 24 કલાક ભારત સરકાર નરેન્દ્ર મોદી સાહેબના આવ્યા પછી 24 કલાક વીજળી મળે છે, ખેડૂતોને રાત્રિના સમયનો પણ દિવસમાં વીજળી કરી આપી છે, જે સરાહનીય છે। હાલ પણ ખેડૂતોને વીજ નથી મળતી એવા આવેદન પણ આપવામાં આવ્યા છે નવસારી જિલ્લા કલેક્ટરને, એને લઈને શું કહેશો? એમાં જરૂરી આપણે કાર્યવાહી કરાવીશું અને આપણને જે એમના ખેડૂતોના જે પ્રશ્નો છે એ હલ કરીશું સાહેબ, ખાસ કરીને નવસારી